Om Sahanavatu Sahanao Bhunaktu Sahaviryam Karavahai Tejasvinavadhitamastu Ma Vidvishavahai Om Shanti Shanti Shanti. पूज्य मोटा स्वामी जी मैंने बड़ा स्वामी जी कह रहा था, एक छोटा स्वामी जी मुझे बड़ा स्वामी जी हाँ बड़ा स्वामी जी मतलब हमारे तो दे स्वामी जी है था। तो स्वामी जी ने जीवन तो રંગીન કલરફુલ છે. જીવનમાં કયા કયા તબક્કાઓમાંથી પસાર થયા, એમના જીવનનું આપણે નિરીક્ષણ કરીએ તો સમજ પડે કે કેવા વ્યક્તિમાં કેવું સમગ્ર ટ્રાન્સફોર્મેશન, સમગ્ર પરિવર્તન આવે છે. સ્વામી ને કહ્યું કે મહારાજ હું આપનું જીવન ચરિત્ર લખવા માંગુ છું, હું જ્યાં જન્મ્યો ગામમાં ના જઈશ. એવી જાતનું એમનો એડોલેસન્સ જીવન. અને આમ બળવાખોર તો ખરા પહેલેથી, એટલે જોવા જઈએ તો જે કે બધી સ્થાપિત વસ્તુઓ છે, સ્થાપિત વિશે જરાક એમના મનમાં પ્રશ્નો તો રહેવાના. એ પોતે જ કહેતા હતા, લોંગર ધ બિયર ગ્રેટર ધ ડાઉટ. જેટલી દાઢી લાંબી હોય એટલી શંકા વધારે થાય. એટલે આ બધા સંન્યાસીઓ વગેરે માટે એટલું બધું માને નવા નહીં હોય એવું લાગે છે. શંકાઓ હશે અને એમના મનમાં વિચાર જન્મ્યો, એટલે જોયું તો ખરા કે આ સ્વામી જેવા શું કરે છે. મનમાં એવું હશે કે ત્યારે ઉઘાડા પાડો બધા. એટલા માટે દક્ષિણમાં છે કે ઉત્તરમાં ગયા ઋષિકેશમાં અને સ્વામી શિવાનંદજી પાસે ગયા. પછી ઉઘાડા પાડવા પોતે ઉઘાડા પડી ગયા. એ સ્વામી શિવાનંદ વ્યક્તિત્વ એવું હતું કે આ અત્યંત બળવાખોર, સંશયશીલ, પણ એ સિવાય અત્યંત તેજસ્વી. આ યુવાનમાં પરિવર્તન આવવા માટે પૂછ પૂછ કરે જેમ શું ધ્યેય છે, શું છે પેલા સ્વામી તારું જ ધ્યેય શું છે એ વાત કરે, વિચાર કરતા કરે. અને કારણમાં અત્યંત પ્રભાવિત થઈ ગયા સ્વામી શિવાનંદ મહારાજ છે. પોતે દિલ્હીમાં રહેતા હતા, નેશનલ હેરાલ્ડ નામનું એક છાપું તો અખબાર એના પત્રકાર હતા. દિલ્હીમાંથી વારંવાર ઋષિકેશ આવે અને ત્યાં આગળ સમય ગાળે સ્વામી શિવાજી મહારાજનો સત્સંગ કરે. એમને જોયું આમાં પહેલેથી, એટલે સાંજે સત્સંગ થાય તો શિવાજી મહારાજને કહે કે તું મેં કંઈક બોલ ના, મારે ના બોલાય બોલ. પહેલી વાર બોલ્યા તો જે ગડબડ ગડબડ ફળબડ ગણ એને બેસી ગયા, એટલે કંઈ બહુ નરસ થઈ જાય.
विचार करो, हाँ स्वामी जी नर्वस, तो कल्पना पर ना आवे तो पहली बार जब प्रवचन होता नर्वस थी बोला ही नहीं स्वामी मारे कई बार तो नहीं तो चालू रहा एम करता 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 हमने है वो प्रोत्साहन आप सत्संग में प्रवचन आप प्रोत्साहन आप धीमे धीमे ना आत्मविश्वास आता गया। एक समय वो आवे वो स्वामी शिवाजी महाराज पर जी प्राप्त करना जाए प्राप्त कर ली तो कितना वर्षों ध्यान रखने साथ गाया है जता होता संन्यास दीक्षा पर स्वामी शिवाजी महाराज का स्वयं भाई शिवाजी महाराज नाम तो शिवानंद सरस्वती बनया चिन्मयानंद सरस्वती है पीछे दयानंद सरस्वती है ना बड़ा जी बड़ा सरस्वती इत्याची आदमी અને શિવાની વાણી ખૂબ ગહેરી અસર એમના કરી સ લવ મેડિટેટ રિયલાઇઝ એનું સૂત્ર શું સ સેવા કરો લવ પ્રેમ કરો મેડિટેટ ધ્યાન કરો રિયલાઇઝ સાક્ષાત્કાર કરો બસ આ સૂત્ર બરોબર એમના હૃદયમાં ઉતરી ગયો પછી એમને વેદાંત શાસ્ત્ર શીખવું હતું શિવાનંદજી મુખ્યત્વે યોગી હતા પણ શાસ્ત્રજ્ઞ તો હતા શિવાનંદ મુખ્યત્વે યોગી એમને લાગ્યું કે આ યુવાનને કદાચ ન્યાય આપનારા બીજા ગુરુજી છે વિચાર કરો મહાત્માઓ કેટલા ઉદાર હોય છે આપણે તો આપણા શિષ્યને ક્યાં જવાબ દઈએ નહીં મહાપુરુષ એવા એમણે એમને મૂકી આપ્યા સમય તપોવન મહારાજ પાસે અને ત્યાં જુદા પ્રકારનું વાતાવરણ આશ્રમ બાશ્રમ કશું નહીં કઈક ત્યાંની પેલી પૂજામાં રહેતા હશે જેમ કોમન ટોયલેટ એક વખત તમારે કોર્સ દરમિયાન વાર વાર મોટા સ્વામી આવે પ્રવચનો થાય આપણા સ્વામીજી અમેરિકા જવાનું છે મોકલ્યા એમને એમનું કોઈક રીતે યુ ડોન્ટ ફોલો ગુજરાતી ફોલો ગુજરાતી No. Hindi. But he knows everything anyway. He doesn't need to be told. I'm catching what you're saying. So, Tapon Maharaj Judha Prakana Guru Hata. અને એમની પદ્ધતિ જુદા પ્રકારના અમે જયારે કોર્સ ચાલતો હતો ત્યારે આપણા સ્વામી દયાનંદ મહારાજ એને અમેરિકા જવું પડ્યું જવું પડ્યું એમનો વિઝા હતો આમે બળવાળા ખોરતો હતા ચળવળિયા હતા પાછા મૂળ હતા એટલે ઇન્દિરા ગાંધીએ કોઈક રીતે એમનો વિઝા એમને એમનો પાસપોર્ટ રિન્યુ ના કર્યો એમને વિઝા ના મળ્યા તો હું ખુલ્લી ખુલ્લી ટીકા કરતો નિંદા ટીકા કરે ઇમરજન્સીના વખતની અંદર પણ જ્યારે મને યાદ છે કે ત્યાં આઝાદ મેદાનમાં એમના પ્રવચનો ચાલતા ત્યારે એને સ્પષ્ટ રીતે એમના જે વિચારો હતા હું સ્પષ્ટ વ્યક્ત કર અમેરિકા જવાય ને એટલે આપણા સ્વામીને કે તમે જાઓ મારે તો નથી જવું મારે કઈ એને શું કરવું વગેરે વગેરે વિચાર કરો મને જરૂર નથી ના તો ભણાય નહીં બહુ જસ્ટિફાય કર્યું અમેરિકા જવાનું શું અર્થ છે તેનું એ જ છે બધું અહીં માણસો છે ત્યાં માણસો અહીં મકાનો ત્યાં મકાનો એક વસ્તુ ખરી કે કોઈ દિવસ આપણા સ્વામીજી ક્યારે પણ એમની સમક્ષ કોઈ જવાબ ના આપે નેવર ટોકિંગ બેક
મહાન આનંદ ત્યાં સુધી કે આવે ને આમ કરે સિંહ આવે પેલું શિયાળું બચ્ચું બચ્ચું હોય ને જેટલો ક્યાં જતો રહ્યું એવી રીતે જતા જ નહીં ક્યાંય શાંતિ વખત ની આ તો ક્યારે વાત છે 1976 ની વાત છે એટલે કેટલા વર્ષ 39 વર્ષ થયા એ વખતે ઉત્તરકાશી કેવું હશે બહુ સરસ નદીનો પ્રવાહ હતો તપોવન કુટુંબ ખાલી તૂટી ગયું બીજું કાંઈ તો નહીં ખાસ બહુ ઓછી જગ્યા હતી ત્યાં આગળ હતા કેટલાક રૂમ સ્તર બંધાયા હતા બધા બ્રહ્મચારીઓને માટે સગવડ ના છે ને એટલે નીચે કૈલાસ આશ્રમની રજૂમાં હતું એટલે એક મોટો બાથરૂમ ત્યાં સુધી એક રૂમ માં કેટલા બધા લોકો રહે ને બધું ખરું નસીબ તો હું એમ જ બચી ગયો મારો ઉપરવાનો એ તો અમારો તો નંબર પ્રમાણે હતો પણ મારો નંબર અહીંયા સુધી આવ્યો એ ત્યાંથી બધું ચાલુ છે લોકો ફરિયાદ કરે જો ને અહીંયા ટોયલેટ આવી છે ને પેલું આવું છે ને ફરા સ્વામી છે એટલે અમે વિદ્યાર્થી અમે રેપ્રેઝન્ટેટિવ હતા એટલે મારા એને કહ્યું મારા એ બરાબર કિસ્સો વ્યવસ્થા નથી એને ટોયલેટ પછી જે પણ એમને ખોટું લાગે પાછું ખોટું લાગી ગયો તે ટોયલેટ જોઈએ છે પાંચે નહીં હતા ત્યારે શું હતું એમની વાત કરે હું તમને અમારી વાત કરું છું એમ એમની વાત એ વખતે રહેતા હતા ત્યાં રૂમમાં ક્યાંક મારા કોમન ને કોમન ટોયલેટ સમજ હતા દેટ્સ વોટ યુ ડિઝર્વ દેટ્સ વોટ યુ શુડ હેવ એટલે એટલું જ નહીં પરંતુ આવું ખોટું લાગ્યું ને તો બેચારા ગયો જે ક્લાસમાં ટાઈમ તમે પ્રસન્ન વળી પાછી યાદ કરે અને ટોયલેટ જોઈએ છે અને રૂમો જોઈએ છે અને સગવડ જોઈએ છે બેચારા સંભળાવ્યા પણ તપો મહારાજ પાસે ગયા અને પણ તપસ્વી જોયા તપો મહારાજનું આ સૂત્ર સર્વર નહીં ત્યાં સફળ મારવાનો સર્વિસ બટ સ્ટડી મેડિટેટ રિયલાઇઝ શ્રવણ કરો ધ્યાન કરો સાક્ષાત્કાર એવો એનું સુદ સર્વર નારે આ તદ્દન જુદા આ તો એક્ટિવ મહાત્મા શિવાનંદજી એકદમ સ્થિત મહાત્મા એ પ્રકારના સંસ્કાર એમને ત્યાંથી મળે સંસ્કાર કરતા ત્યાં અત્યારે શિક્ષણ દર વર્ષે તો કોણ મહારાજ પછાત ગંગોત્રી જાય એ વખતે કઈ કારણ મોટા જાણતા જ જવા ચાલતા જ આવે મહારાજ પણ જાય એમના શિષ્ય બીજા બે ત્રણ શિષ્ય જાય એ પ્રકારે કેટલાક વર્ષનો અભ્યાસ થયો હવે તપોવન મહારાજના અને મોટા મહારાજના વ્યક્તિત્વ તદ્દન જુદું એ કેવી રીતે ગોઠવાય એ કઈ કલ્પના વાની વાત છે પણ તપોવન મહારાજ માટે એમના મનમાં જે માન જે આદર જે રેવરન્સ હલ વગર નો ત્યાં મિયાને મિલડી અહીંયા આગળ આવે ને બધા બધા જાણે કે સિંહ ની જેમ ગર્જના કરતા હોય ને ત્યાં મિયાને મિલડી થઈને બેસે એવી એવી પણ એમના મનની અંદર તો પેલા જે સંસ્કાર પડે ને સર મેડિટેટ કર્મયોગના સંસ્કાર પેલો યોગ ભોગ ને હઠે યોગ હોય ને કર્મયોગ એટલે કહે કે બે પ્રકારના ગુરુઓ હોય છે એક ગુરુ જે કુવા જેવા હોય બીજા ગુરુ નદી જેવા હોય
તરસ લાગી હોય તો કુવા હોય તો જઈને પાણી પીવું પડે. તે પાછું તમારે તમારી ડોલ કે ઘડો હોય નીચે નાખવો પડે, પાછું ખેંચવું પડે અને ત્યારે પાણી પીવા માટે. નદી સમજી ચાલી ના આવે, જ્યાં જરૂર છે ત્યાં આવે, જ્યાં તરસ છે ત્યાં. ઉત્તરકાશીમાં ગંગા કિનારે આવી રીતે ગંગાનું નિરીક્ષણ કરતા મહારાજ બેઠેલા, વિચાર આવ્યો ગંગા ક્યાંથી આવે છે, કેટલા માઇલો અને માઇલો સેંકડો માઇલોની મુસાફરી કરે, ક્યાં ક્યાં જાય છે, પહાડોના કેવા વિકટ પ્રદેશમાંથી આવે છે. અને જ્યાં જરૂરિયાત વાળો કે જે તરસ્યા છે, ભૂખ્યા છે, એમનું પોષણ કરવા માટે છે, ક્યાં ને ક્યાં આવી ગયા છે. આ રીત છે તપોવન મહારાજ કુવા જેવા. આવું જ કે ચેન્નાએ જેને જ્ઞાન જોઈતું હશે તારી પાસે આવશે, તારે જવાની જરૂર નથી. તપોવન મહારાજ ની આ જ પદ્ધતિ, જિજ્ઞાસુ એની પાસે જાય અને કરાવવું પડે તમારે. બહુ પ્રેમાળ હતા, બહુ કડક હતા, અંદરથી પાછળ પ્રેમાળ તો ખરા, એનો સવાલ નથી. ધનકાર કરે પણ બહુ ડિસિપ્લિન. ભગવાન મારે ભાઈ મીઠાઈ વેડા આવ્યા તો કે વેચવા વેચવા નહીં, ઉપર હોય ત્યાં બગડી ગયા પણ વેચે નહીં, એ ના ખાય ને ખાવા ના દે, ખાતો નથી અને ખાવા દેતો. ખાવામાં વિચાર આવ્યો છે, એનો બહુ બહુ ત્રાસ પણ છે, પણ છતાં એમને ગંગામાંથી પ્રેરણા મળી. ગંગા જ્ઞાન પ્રવાહ, ગંગાજી કેવા ભગવાન શિવની જટામાંથી આવીને ક્યાં ને ક્યાં આખા જગતને પાવન કરે, ત્રણેય લોકને પાવન કરે છે. એ શિવજી ની જટા એટલે કે જ્ઞાન ગંગા કેવી રીતે ગુરુના જટામાંથી આવીને કેવી રીતે સર્વત્ર થઈને પવિત્ર કરે છે. એમને આવું કરવું, એમણે અનુમતિ માગી તપોવન મહારાજ પાસે. મહારાજ ખાસ સંમત ના થયા. ચિન્મયા ડોન્ટ ચેઝ કર્મા, હવે કર્મ વિલ ચેઝ યુ, એટલે તું ભી કર્મની પાછળ ના પડી ને કર્મ તારી પાછળ પડશે ભૂતની જાય. છતાં પણ એમના મનમાં એવી જાતની અદમ્ય ઈચ્છા સેવા કરવાની. આ જ્ઞાન જે મને મળ્યું છે તેને મને લાભ થયો, મારું કલ્યાણ થયું, એ બધાને મળવું જોઈએ. અહીં માત્ર એ મર્યાદિત ના રહેવું જોઈએ. આજના જમાનામાં જિજ્ઞાસુ ક્યાં છે, એ ક્યારે આવશે આપણી પાસે, ક્યારે એમને આપણો ઉપદેશ કરશે. આપણી જિજ્ઞાસા જગાડવાની છે, જિજ્ઞાસુ ઉત્પન્ન કરવાના છે. શંકરાચાર્ય ભગવાન એમનો આદર્શ, અજ્ઞાનાંતર ધનપતિતાં આત્મવિદ્યોપદેશૈ ત્રાતં લોકાન ભવદવશિખા તાપ પાપચ્યમાનાં. ભગવાન શંકરાચાર્યમાં કહેવાય છે, ભવદવશિખા તાપ પાપચ્યમાનાં. આ ભવ દાવાનળ છે, ભવદ સંસારિક દાવાનળ છે. અને દાવાનળ જણા અને જેમ જંગલમાં આગ લાગી હોય, સંસારમાં આગ લાગી હોય ને બરોબર ફસાઈ ગયેલો હોય અને બધી જ્વાળાઓ તમને આવે શેકતી હોય, તમને ભયંક સંતાપ આપતી હોય, ભવદવ શિખા તાપ પાપચ્યમાના, આ બધી શિખાઓથી બિચારા અત્યંત સંત અત્યંત સંતપ્ત. શંકરાચાર્ય મારે લોકોને જોયા, ત્રાતમ લોકાન, હવે લોકો છે એમનો ઉદ્ધાર કરવા માટે. મહાત્માઓ કેવા પ્રયાગ, શંકરમ લોક શંકરમ, સર્વત્ર લોક ની અંદર જન ની અંદર કેમ શમ એટલે કે સુખ પ્રવર્તિત કરવું ફેલાવવું. મુક્ત આમોરમ કહેવાય છે ભગવાન શંકરાચાર્યજી દક્ષિણામૂર્તિ નો અવતાર છે. દક્ષિણામૂર્તિ કુવા જેવા સનકાદિ મુનિઓ ત્યાં જવું પડે ત્યારે પછી ત્યાં ઉપદેશ મળે. એ દક્ષિણામૂર્તિ શંકરાચાર્ય છે. એમણે જોયું કે આ કળિયુગની અંદર કોઈ આવવાનું નથી આપણી પાસે,
Vishyam sahasreshu kashchit yatati siddhe. Hajaro ma koi kene hoi jana hanma avi jatni prerna pana janne. Jyoti ke prerna avagar, jignyasa avagar, loku vitara stapchantapta se. Bhainga dukhi thai raha se. Ajnanantar ghan patitan. અજ્ઞાન રૂપી ગ્રહણ ની અંદર આ જંગલ ની અંદર બિચારા પડેલા છે અને બધા સંતપ્ત છે. આત્મવિદ્યોપદેશ ઇતરાતું એ બધા હે આત્મજ્ઞાન ઉપદેશ થી એનું રક્ષણ કરવા માટે મુક્તવા મૌનમ અત્યારે ક્યાં બેઠા છે? એ તો વટ વૃક્ષ ની જે બેઠા છે. મૌન છે, મૌન વ્યાખ્યા પ્રગટ પરબ્રહ્મ. મૌન વ્યાખ્યા કરે કોણ? દક્ષિણા મૂર્તિ. મુક્તવા મૌનમ એ દક્ષિણા મૂર્તિ મૌન છોડી દીધું. તમને શું પડી છે? પણ નહીં તો બેસો ને, તમે તપો ના કર્યો તું બેસ ને, એનું જે થશે કર. ઉદ્ધાર કેમ થાય? કેવી રીતે લોકોનું કલ્યાણ કરવું અને એક વસ્તુ અમે જોઈ હિન્દુ પણ દૂર થઈ જતું રહ્યું છે. કેમ? કારણ કે પશ્ચિમ ની અસર ને કારણે. તો પશ્ચિમ ની અસર ને કારણે, પશ્ચિમ ને કેળવવાને કારણે એ વખતના યુવાનો કહો કે આધેડ વહેલા લોકો કહો, જે બુદ્ધિમાન લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, સ્વામી જોયું કે જો આપણે એ લોકોને સ્પર્શ કરીએ, એમને જો આ સંદેશ પહોંચાડીએ, એ બધા બહુ ઇન્ફ્લુએન્શિયલ લોકો છે. બિઝનેસમેન હોય, એક્ઝિક્યુટિવ્સ હોય, પ્રોફેશનલ હોય, કેટલા બધા લોકો નિયંત્રણ હોય, સરકારના અધિકારી હોય, એને આપણે જો કે પકડીએ, એટલે હુક, એમને હુકિંગ, ટૂંકમાં એમને જો આપણે પ્રેરણા આપીએ, એમને દ્વારા કેટલા લોકોને પ્રેરણા મળશે? ભગવદ્ ગીતાના ભાષ્યમાં શંકરાચાર્ય લખે લોકો ઘાતના કે ભગવાન કૃષ્ણે અર્જુનનો ઉપદેશ કર્યો. કેમ? શક્તિશાળી ઉપદેશ કરવામાં આવે તો ઉપદેશ કરવાનો પ્રસાર પામે. એટલે મારા જેવા શક્તિશાળી લોકોને જ પસંદ કરે. એનું વ્યક્તિત્વ અને ભાષા, મૂળ ધર્મનું જ્ઞાન, વ્યક્તિત્વની પાછળ બી એ સેકન્ડરી વસ્તુ છે. ભાષા પણ ગૌણ વસ્તુ છે. વ્યક્તિ કોણ છે મુખ્ય વસ્તુ. આપણે એમ માનીએ કે એમની ભાષાને કારણે, વ્યક્તિત્વને કારણે બધો પ્રચાર, એની બહુ મર્યાદિત અસર હોય. વ્યક્તિ શું છે? પછી આ બધા અલંગ આભૂષણ છે. જ્ઞાની પણ હોય, જોડે આવી રીતે સેવા મળીને એકદમ તત્પરતા હોય, અને જોડે વ્યક્તિત્વ મળ્યું હોય, ભાષા પણ એ પ્રકારની હોય, ધર્મ પણ એ પ્રકારની હોય, બધા પ્રકારના ગુણ, સર્વગુણ સંપન્ન, કશું ખૂટે નહીં, બધી વસ્તુ એમાં.
Ante the ideal missionary. Shankaracharya was the ideal missionary. Vivekananda dekha wo lamu jivan hai. Aaj humne prachar karya shuru kiya. આ ગંગાની જેમ હિમાલયમાં આવ્યા અને જ્યાં આગળ જરૂર છે ત્યાં આવીને એમણે આ જ્ઞાન બધાને આ જ્ઞાન બધાને વિકસિત. તો આવા મોટા એમને દેશરાજ એ તો હતી પહેલેથી યુવા નાનપણ યુવાન હોય છે એમને ખૂબ દેશરાજ હતી. એટલા માટે આપણે એમને ગમે ને આપણે સાધુ સંત શું કરે છે આપણે બેઠા બેઠા કામ કરો સેવા કરો પ્રવચન આપો છો દેશને એ કેવી દેશની સેવા એટલે ઈશ્વરની સેવા એમનો પ્લેજ છે ચિન્મય મિશનનો દેશ સેવા વાસ્તવમાં ઈશ્વરની સેવા છે. અંતેથી દેશ સેવા આખી બધાને પ્રેરિત કરવા એને આ બધા લોકો બહુ બધો મૂળો અભ્યાસ કરે એની અંદર જ ખૂપી જાય કોઈ ગુફામાં બેસી જાય એનો આદર કરે પણ એટલું બહુ પસંદ નહીં. એમના બ્રહ્મચારીઓ એમના શિષ્યો ઈચ્છે એવો પ્રચાર એટલે કેમ પ્રચારકો તૈયાર કરવા કેમ માસેસમાં જાઓ લોકોમાં જાઓ ફેલાવો આ પ્રકારે બધું એમની પાસે હતા. કેટલી બધી એમણે સર્વદા મહેનત કરેલી ખૂબ પરિશ્રમ કર્યો કે તરત તરત રિસ્પોન્સ ના મળે. શરૂઆતમાં પુનામાં પહેલો એમનો યજ્ઞ થયો ત્યારે ધીમે 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 એ દિવસોમાં એમને યજ્ઞ 100 દિવસના વિચાર કરો યજ્ઞ 100 ડેઝ લોંગ. 100 દિવસ કોણ આવે? પહેલી તો 5 માણસો 10 માણસો 15 માણસો જેમ દિવસ જતા ગયા તેમને મંડપ મોટો કરો મોટો કરો મોટો કરો મોટો કરો હજારો માણસ થઈ ગયા. અને પહેલા તો ઉપનિષદના યજ્ઞ કરે એટલા માટે જે રૂઢિચુસ્ત લોકો હતા ખૂબ મોટા વિરોધ એમના. ઉપનિષદનો ઉપદેશ માત્ર અધિકારીને થાય અર્ધાને ના થાય. તમે વૈશ્ય વૈશ્યને શૂદ્રને ઉપદેશ કરો છો તમે શાસ્ત્રનો અપમાન કરો છો ખૂબ વિરોધ થયેલો. ત્યાં સુધી કે શંકરાચાર્યએ પણ અમે વિરોધ કરેલો. કેટલાક લોકોને ધમકી પણ આપેલી થોડું જાનનું જોખમ પણ ખરું એ તો કોઈને ગણકાર પણ થાય એક વાર એના મનને નિશ્ચય થઈ ગયો કા કરવાનું છે આ સાચી વસ્તુ છે નિશ્ચય થયો પછી એવું કોઈ નથી જે એમને અમારે ચલાવવાન કરી શકે. એટલે એમને તો પોતાનું કાર્ય ચાલુ રાખ્યા બધા એરોને વચ્ચે ધીમે 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 જે વિરોધી હતા ધીમે 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 એમ બધા એમના સમર્થકો બન્યા. આ પ્રકારે આ દેશની અંદર આ જ્ઞાનનો પ્રચાર કરનારા પ્રથમ ગુરુ આ બધા આપણે જે કંઈ છીએ અને બધાએ જે કંઈ છે એ બધું એમના આભારી છે. ત્યાંથી અહીંયા આવ્યું અહીંથી અહીંયા આવ્યું અહીંથી ત્યાં જાય એમને કોઈ ચિંતા નથી. જામી તું પણ સ્વતંત્ર કર તું પણ આ પ્રકારે પ્રચારક. તો મેં કહ્યું પ્રમાણે બધા જ પ્રકારની શક્તિઓ એમની પાસે હતી. એક તો અમે નામ આવ્યા એમને કે વિરોધ જેમને પ્રિય છે એવા પાછા નાનામાં નાની વસ્તુને કેવી રીતે વિરોધના ગમે તે કરે કેમ મગજ કેમ ચાલતો છે ભગવાન જાણે. પણ એક આ તો જરા અમે સાંદિપણીમાં હતા અને બહુ જયારે અભ્યાસ કરતા હતા ખૂબ બધા લોકો આવે આવે એટલે ક્યાંથી ક્યાંથી લોકો ઉભા આવી જાય હતા
તો લોકોને કહેવાય ને પેલા સિંધી કોઈ ભાઈ આવે નાનું બહાર જન્મેલું નાસિંગ રહ્યા અમે મહારાજ આપનો વાત મારો નથી કે છે આવી પણ લગાવી જાય તો એક ક્ષણની અંદર ક્યાંથી ક્યાં એમનું મગજ કેમનું કેમ જતું હોય તો આજે આપણે ખૂબ આનંદની વાત છે ખરેખર કે ગુરુ સામેથી ચાલીને આવે છે આપણી પાસે આવ્યા પ્રેરણા મળતી હશે ત્યાંથી થતું હશે ને કે ભાઈ આપણો એક શિષ્ય છે અહીંયા આગળ અભ્યાસ કરતા ત્યારે પણ વારંવાર આવે વારંવાર પ્રવચનો કરે ઐતરે ઉપનિષદ તૈતરે ઉપનિષદ ઘણા બધા ગ્રંથો લીધા ઉત્તરકાશીમાં વિવેક ચૂડામણી કેનો ઉપનિષદ આ બધા ગ્રંથો લીધા છે એ 78માં પાછા સ્વામીજી ગયા 77માં 76માં ગયા પછી 77માં ગયા વળી પાછા અમે એટલે પાછા અમને લઈ ગયા હૈદરાબાદ લઈ ગયા કેટલા ગીતા કેટલા ચેપ્ટર થયા છે 4 ચેપ્ટર આ મહારાજે આટલા વખત પછી 4 જ અધ્યા થયા એમણે 5માં શરૂ કર્યા આખી ગીતા આખી સમજાવી દીધી પછી નારદ ભક્તિ સૂત્ર બીજા બધા ગ્રંથો વાંચ્યા પછી એ બહુ એક ઉદાહરણ મતવાદી ખરા ભલે પોતે તો વેદાંત ખરા અદ્વૈત વેદાંત તો બીજા બધાનો આદર કરે ખરા એટલે બીજા મહાત્માનો બોલાવે સ્વામી રંગનાથાનંદ બહુ પ્રસિદ્ધ હતા રામકૃષ્ણ મિશનના હૈદરાબાદમાં એકવાર અમારો એમને પ્રવચન માટે બોલાવેલા પછી બધાને કહ્યું નોટ લખો આપણે પાછા વેદાંત કરી ખરા ને એટલે એ પણ ઉદાહરણ મતવાદ રામકૃષ્ણ મિશન પાછું ઉદાહરણ મતવાદ એટલે એ જે વાત કરે એમાં એ લોકો થોડો દ્વૈતનો પણ સમાવેશ કરે વિશેષ એ બધાનો પણ સમાવેશ કરી દે એ મુક્તિની વ્યાખ્યા કરે સાલોક્ય સામીપ્ય સાવિત્ય સાવિત વગેરે વગેરે આપણે તો બધા અદ્વૈત ની અંદર તુમાખી વાળા એટલે એમની નોટ તો લખી મેં સરસ રીતે પણ જોડે થોડું ટીકાત્મક અંદર આપણું થોડું હતું ખરું સ્વામીજી નોટ જોઈ ગયા સારું છે પણ આપણામાં ઉદારતા હોવી જોઈએ આપણામાં ઓપન માઇન્ડેડનેસ હોવી જોઈએ હંમેશા બધી જગ્યાએથી શીખવાની આપણી વૃત્તિ હોવી જોઈએ એવું નહીં કે બસ કશીક વસ્તુનો આપણો સંબંધ આપણે બધી વસ્તુનો તિરસ્કાર કર્યો ને આપણામાં એવી ઉદારતા હોવી જોઈએ મનની ઉદારતા હોવી ઓપન માઇન્ડેડ પ્રસંગ શોધીને અમને બોલાવી એક પ્રસંગ હતો પરમધામ નો ઉદઘાટન ત્યાં મે મહિનામાં તો હું આનું ત્યાં સુધી કોન્ટ્રાક્ટર પેલા હોય ને પેલા મોટા પેલેસ ઉભા
चालू करा इतलो आवाज करे कोई संभाले स्टॉप देम पंखा बंद करा तो तो यार साथ बंद कर देता पछी तो प्रवचन नु चाले जे लोको परसे रे जे पे जे તમને ખબર છે કે છે તમે ઇંગ્લેન્ડમાં હો ને તમને માડે કેટલા પૈસા ખર્ચવા પડે અને સોના બાસ કે છે આ લોકો બધા રહે છે જીમમાં અને સ્પામાં બધામાં ત્યાં લોકો સ્ટીમ બાથ લે ગરમ બાથ લે ખૂબ પરસેવો થાય એમ થોડી શરીરની ઘણા બધો કચરો દૂર થાય અશુદ્ધિ દૂર થાય તમે અહીંયા બેસીને તમને એમને લાભ મળી રહ્યો છે લોકો બી જરા પરસે રેટ જે થતા અને તમને એમને લાભ મળે છે ઇંગ્લેન્ડમાં કેટલા પૈસા કરે છે આપણા એમ કે ચાલુ રાખ અભી રીતે પરમધામ ની અંદર પછી બીજી વાર બોલાવા કળશ સ્તૂપ કળશ છે ને બધા કળશ સ્થાપન માટે ત્યાં તો આપણે બધા પૈસા ખોસો દો આપણે નામ માનવું અને ફંડિંગ કરવું પડે ગમ કરવું પડે અત્યારે તો થયું ઉભો કે અમારા તો કેબી મહેતા હતા અને એ લોકો બીડું ઝડપેલું કારણ મેં કે પાંચ આઈ થિંક ભાઈ છે ત્યાં હા ત્રણ છે જેટલા અમે શિખર હતા ને આમ પિરામિડ બનાવેલા ને એટલા પણ ખૂબ રસ્તી છે એક તો બધી ખૂબ બધી ઇચ્છો થઈ બધી ઘણી જાણ થયું બેસે ભાઈ દરેક દરેક વસ્તુ રસ લેવા દરેક દરેક વસ્તુની સૂય અને સમજ એ જોયા બહુ ખુશ થયા બીજે જઈને કહેતા હતા કે જો પરમધામની અંદર બસ કે હું તો જોતો જ આમ જતા આમ કળશને જોતા જોતા જાય ત્યારે ગયા બસ કે છે આ શું સરસ કળશ સ્થાપિત થયા છે કેવું સુંદર દેખાય છે પછી સેવન્ટી નાઇન નંબર યજ્ઞ થયો અને પછી એટી થ્રી માં થયો વગેરે વગેરે પણ આવા બહુવિધ પ્રતિભાશાળી છેવટે તો ભગવાન મહારાજ પણ સંમત થયા કે જરૂર એમને પણ આશીર્વાદ આપ્યા અને બધા ગુરુ ના આશીર્વાદ સાથે ખૂબ ઉત્તમ કામ કર્યું એ તો કે આઈ વિલ ડાય ઇન માય બુક્સ એટલે હું તો બેસીશ નહીં કર્મ કરતા કરતા જ વિદાય લઈશ કર્મ એવું તો ક્યાં સુધી 69માં ક્યાંક મદ્રાસ ક્યાંક હતા પ્રવચન ચાલતું આમ પડ્યા સિવિયર હાર્ટ એટેક મેસિવ હાર્ટ એટેક ખાલી 53 વર્ષની ઉંમર હતી મેસિવ હાર્ટ એટેક ત્યારે પણ હોસ્પિટલમાં રાખ્યા હતા 10 દિવસ બોલવાનું નહીં બોલવાનું નહીં 10 દિવસ પૂરા થયા શરૂ કરી દઉં બોલવાનું મારા નહીં બોલવાનું સો ફાર આઈ ટુક કેર ઓફ ધ બોડી નાઉ બોડી ઇઝ ટુ ટેક કેર ઓફ મી એવા મહારાજ નો મારો પરિચય તો ખબર છે વડોદરા માં સૌથી પહેલા વડોદરા હતા 66 માં કોઈક મિત્ર મેં એમના પ્રવચનો લઈ ગયા કોણ છે ખરેખર મારે યાદ રાખવું જોઈએ તો હતું એ માણસે મહાન ઉપકાર કરો ને ત્યાં લઈ ગયો તો કોઈ કોઈ પ્રવચન ગયો જ નતો પહેલી જ વાત તે તો આમ 50 યુવાન હતા ને એકદમ આજે તો વૃદ્ધ છે અત્યારે તો પછી તાર કલ્પના કરો તો 100 પણ આવા છે ત્યારે 70s માં છે લાકડી વચ્ચે લાગે તો તો અને જે એમની પુસ્તકો બીજે વર્ષમાં અમેરિકા ગયા
અત્યારે પુસ્તક લઈ અને જે કીધા એ એક અજ્ઞાની બે ચોપડી આવે છે ને તારા અજ્ઞાની તારા બે ત્રણ ચાર લઈ ગયા એવી થોડી ચોપડી આવી તે જણાવા હજી એટલી બધી નહીં મારી પુસ્તકોનો પ્રકાશ તો 767 માં ગયો અને પછી તો ન્યુયોર્કમાં આવીને ત્યાં આગળ થતો ચાલતી નોકરી વગેરે ચાલતી હતી હું કોઈ દિવસ ત્યાં કોઈને સાંભળવા ગયો નહોતો અને અચાનક જ એક રેડિયો કાર્યક્રમ ચાલતો હતો આપણો ભાઈ ખરો ને પાછા બેઠો છે ને રેડિયો સાંભળતા હિન્દી રેડિયો અઠવાડિયે એક વાર આવે હું તો કઈક લખતો હતો ત્યાં વખતે ત્યાં એક જાહેરાત આવી એમાં સ્વામીનું નામ આવ્યું અને ટેલિફોન નંબર આવ્યો એટલે તરત મારી શક્તિ આપણા સ્વામી તો આપણા સ્વામી એટલે આ સ્વામીજી એટલે મેં સાંભળો ત્યાં બધું કનેક્શન છે એ અચાનક જ અકસ્માત જ મારી મારા નવીક સ્વામી ત્રણ ચાર વર્ષથી આવતા દર વર્ષે ન્યુયોર્કમાં મને ખબર પણ નહીં એ વર્ષે પણ સ્વામીજીના પ્રવચન ન્યુયોર્કમાં થઈ ગયા એ પણ મને ખબર નહીં ક્યાં દૂર ગયા હશે પ્રવચનમાં અને ક્યાં પ્રવચન કેન્સલ થયા એટલે ફોન રામ રામ કૃપલાને ફોન કરે રામ અહીંયા ઓર્ગેનાઇઝ કર એ તાત્કાલિક પેલા ઓર્ગેનાઇઝ કરેલું ત્યાં કોઈ કમ્યુનિટી સેન્ટરમાં એવું નાનો હોલ અને એ એ જાહેરાત નહીં મને સમાચાર મળ્યા એટલે હું સાંભળવા પહેલી દિવસે હું ઓફિસમાં લઈ ગયો ને ત્યારે ટ્રેન અટકી પડી જઈ ના શક્યો દિવસ પછી તો રોજ ઘરે આવીને દિવસ ટ્રાય તેનું અધ્યાય ચાલતો બતાવે તેનું અધ્યાન કરશો છતાં છેક ડિસેમ્બર ની અંદર કે એ લોકોનો કાગળ આવે હું ભૂલી ગયા ત્રણ મહિના છતાં એક મીટિંગ હતી ન્યુયોર્ક શહેર ની અંદર આપણે ન્યુજર્સીમાં રહેતા હતા ગયો આ બધું મારા સ્વામી વૃદ્ધ ની વસ્તુ અમારો ભાઈ પણ સાથે હતો અમે ગયા ત્યાં પાર્કિંગ જ ના મળે તો ન્યુયોર્ક શહેરમાં કશું મળે જ નહીં ચક્કર અમારે 45 મિનિટ તો પાર્કિંગ જગ્યા પાર્કિંગ જ ના મળે પછી મેં કોઈ તું રાખ તું તું ફેરો હવે ઉપર ગયો તે વળી પાસે દોઢ ડાપણ માણસ હોય ગણાય ત્યાં અત્યારે મીટિંગ ચાલતી હતી બધું બેઠ તારે બૂટ બૂટ બહાર કાઢ આવડે બૂટ છે ને કાઢ બૂટ બહાર ગણાય બધા મેં કાઢ્યા અંદર ગયા ચાલો કોણ ટોળે મેં બેઠેલા અંદર ગયા પોતાની કથાની કહેતું હશે એ સ્ટડી ગ્રુપ માટે મીટિંગ હતી કોઈ ડાપણમાં પણ ડાપણ કર્યું તો એ લોકોએ સમયસર આવવું જોઈએ મને ઉદ્દેશ નહીં કે મોડો પડે ને તું મળ્યું ને સાર તો હું સમસમી રહ્યો અને પછી નક્કી કર્યું કે જે લોકો જડાવ હોય ફલાણા દિવસે બ્રોન્ક્સ ની અંદર આ દિવસે આ જગ્યાએ શરૂ થશે હું ગયો આ બધું મારા સ્વભાવમાં ન હોવા છતાં પણ બધું થયું હું સ્ટડી ગ્રુપમાં ગયો આપણને એવું શીખવાનો બીજો કોણ છતાં એમ કરતા કરતા એક સ્ટડી ગ્રુપ પછી બીજું સ્ટડી ગ્રુપ વગેરે હું એક સ્ટડી ગ્રુપ લેતો એમ કરતા સમય ગયા પછી થોડો ઘણો કઈ સમજ પડી વેદાંત ની અંદર થોડી ઘણી કે અમે તો અભ્યાસ કરો છો શેને મને કહેવું છે કે તમે સારા માણસ બનો હું એન્જિનિયર તો વધારે સારો એન્જિનિયર બની શકું માટે આ વેદાંત શીખવું જોઈએ નસીબ જોગે ત્યારે સમાચાર મળ્યા કે મુંબઈમાં એક આશ્રમ છે ત્યાં આગળ 2.5 વર્ષનો પ્રોગ્રામ છે એની પહેલા એક સ્વામી હરિનામાનંદજી હતા યુ હેડ કમ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ વેન વી વર ધેર ઇન અવર સ્ટડી ગ્રુપ વોઝ ઇન્વાઇટેડ બ્રહ્મચારી હોય બ્રહ્મચારી રાઈટ ટાઈમ કે 6 વર્ષનો કોર્સ કર્યો છે હું 6 વર્ષ આપણને ના પાડે આ બધા હું ના જો પાપા સ્વામી જે ડિઝાઇન 2.5 વર્ષનો તો આ નો પાછે 2.5 વર્ષ પર એક્ઝેક્ટ રાઈટ બધું એકદમ ગોઠવાય કેવું
એ દિવસોમાં જ મારો વિચાર હતો કે હિન્દુસ્તાન પાછા જ જવું છે આપણે, એને પણ હું ઓફિસમાં બેઠો એટલે વિચાર કરો કે શું કરીશું આપણે જીવનમાં. આપણે લેક્ચરર પ્રોફેસર થવું જોઈએ, થોડા લોકો અને તો બધા એમને આપણે શું કરી શકીએ કોલેજમાં બધે પણ નહીં, સ્કૂલમાં જઈને શિક્ષક બનવું જોઈએ. જો આપણે લોકોના જીવનમાં કંઈક આપણે પ્રભાવ પાડી શકે, ના ના પ્રાઇમરી સ્કૂલમાં જવું જોઈએ. હવે તો કહે મને એવું કે આપણે જે કંઈક છે આપણી પાસે એ દ્વારા કેવી રીતે આપણે બીજાને કોઈક રીતે પ્રદાન કરી શકીએ, એમના જીવનમાં કંઈક આપણે પ્રદાન કરી શકીએ, આવી જાતનો એક ખ્યાલ હતો. એમ કરતા કરતા પછી આવ્યા, પણ હું તો આવેલો માત્ર શીખવા માટે, જેથી પાછો હું એન્જિનિયરિંગમાં જઈશ. એન્જિનિયરિંગ ને બધું તો બે ત્રણ દિવસમાં ક્યાં ક્યાં જતું હોય ખબર પણ ના હોય. પૂછ્યું, સ્વામી તમે આ કે મોટા બનવા ગયો? હું તો ખાલી શીખવા જ ગયો. કોણ સ્પ્રોલે મારા પૂછે કે ભાઈ તારે કઈ એને અમેરિકા પાછો જવાનો છે, કઈ પ્લાન છે? મારે કઈ પ્લાન છે? સારો મારે પ્લાન છે અમદાવાદ, આઈ હેવ પ્લાન ફોર યુ અમદાવાદ. ત્યાં પછી મેં સમજ પછી ત્યારે પરંધામ તો કન્સ્ટ્રક્શન ચાલતું, પેલા બીજા કોઈ આશ્રમમાં રહ્યા એક વર્ષ વગેરે વગેરે, પણ વેદાંતના શિક્ષક થયા એટલે બધું પ્રાઇમરી ટીચિંગ બનવા પડે. વેદાંત મોસ્ટ પ્રાઇમરી વસ્તુ જ કહેવાય ને. આ પ્રકારે આપણા ગુરુની મહાન કૃપા કેટલી બધા આપણે પણ એક પરંપરાને એક સમજે છે, એ ખરેખર ગર્વની વાત છે, આનંદની વાત છે. અને આ બધી વસ્તુ જયારે મને પૂછી કે સ્વામીજી આ કેવી રીતે થયું, મારો એક જ જવાબ છે, માત્ર કૃપા, ઈશ્વરની કૃપા, ગુરુની કૃપા. કઈ કારણ કે આપણો ખ્યાલ જ નહોતો કોઈ વસ્તુ, કોઈ વખતે પણ નહીં. બધી વસ્તુ આપણને અને સિલ્વર પ્લેટર જસ્ટ ગિવન ટુ યુ, એમ તમને આપવામાં આવે એવું આપણું છે. લોકોને ઘરમાં ભાગ થયો જીવન વિશે કઈ કહો, લોકો આમ ભાગી ગયા હોય ને આમ જાત જાતની બધી રોમેન્ટિક વસ્તુ હોય ને, તો કંઈક આમાં તો કંઈ છે જ રોમેન્ટિક. સરળ વસ્તુ છે કૃપા, ઈશ્વરની કૃપા અને ગુરુવાની કૃપા. આપણે ખૂબ આનંદ છે કે સ્વામી ચાલીને ગુરુ જ આવ્યા. આપણો આશ્રમ થયો ત્યારે તો એમણે વિદાય લઈ લીધી હતી, એ તો ઘર બોલાવ્યા હોત, પણ આ બધા લોકોની ખૂબ કૃપા. ગુરુજી ની કૃપા સર્વ પર રહો, બધા પર રહો, બધાનું કલ્યાણ થાય એ સાથે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्ति.